ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8માં બરાબર ચેપ્ટર નંબર 3 વિજ્ઞાનમાં આપણે જોતા હતા, એમાં ગયા લેક્ચરમાં આપણે પ્લાસ્ટિક વિશે ચર્ચા કરી હતી કે પ્લાસ્ટિક છે જે બે પ્રકારના હોય, થર્મો સેટિંગ અને થર્મોપ્લાસ્ટિક, બરાબર છે? ચલો, એમાં આપણે જોશું તો કે બીજું બેના પ્રકાર, ઓલા પ્લાસ્ટિકના પ્રકાર, બંને પ્રકારના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. પછી છે પસંદગી, શું કામ આપણે પ્લાસ્ટિકની કરવામાં આવી એના વિશે ચર્ચા કરી હતી. પછી પ્લાસ્ટિક એક બિનક્રિયાશીલ છે, બરાબર છે, એના વિશે ચર્ચા કરી હતી. હવે આવે છે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. ચલો જોવો એમાં તો કે તમારા વાલી કે દાદા દાદી આપણા ઘરમાં જે પણ હોય સાથે વાત કરીને જાણો કે પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ એટલે કે બકેટ વપરાતા હતા. તમે આજે જે ડોલ કે ટમ્બલર વાપરો છો એ કયા પદાર્થનું બનેલું છે? પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું? તો કે પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી તે ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. પ્લાસ્ટિક જે છે હળવું, સસ્તું અને એ આપણે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવું છે, બરાબર છે? અને એને આપણે નાના ટબ જોઈએ, મોટી ડોલું જોઈએ, ઘણા બધા પ્રકાર એટલે કે આકારના મળે છે, એટલે બધી વસ્તુઓમાં આપણે એને સરળતાથી વાપરી શકીએ છીએ. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું છે અને ઉદ્યોગો અને ઘર વપરાશની ચીજવસ્તુઓમાં એનો બહોળો વપરાશ થાય છે. તમે રોજબરોજ વાપરતા હોય એવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી બનાવો તો ગયા લેક્ચરમાં મેં જેમને જે પ્રવૃત્તિ આપી હતી એમાં આ વસ્તુ ક્લિયર થઈ જ જાય બધાને, બરાબર છે? ચલો હવે એના પછીનો પોઈન્ટ છે પ્લાસ્ટિક અવાહક છે. તમે આગળ શીખી ગયા કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર પર પ્લાસ્ટિકનું પડ હોય છે અને સ્ક્રૂડ્રાઈવર પર પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તાવડાની કડાઈના હેન્ડલમાં પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. વિદ્યુતના અવાહક છે એટલે તમે કોઈ પણ વાયર જોશો ને તો અંદર જે વાયર હોય ધાતુનો, બરાબર છે, એની ઉપર પ્લાસ્ટિકનું પડ લગાવેલું હોય. શું કામ? તો કે શોર્ટ સર્કિટ થવાની શક્યતા સાવ ઓછી રહે. શા માટે? જો પ્લાસ્ટિકનું પડ હોય, બરાબર છે, તો એ વિદ્યુતનું અવાહક છે એટલે સરળતાથી એને બહાર પસાર થવા દેતી નથી, એટલે કે આપણને શોર્ટ સર્કિટનો ભય રહેતો નથી, બરાબર છે? પછી વાસણ તમે ગેસ ઉપર મૂકો છો, એનો હાથો તમે એમને પકડીને રાખો છો, ગેસ ગરમ ગેસ એટલે કે ચાલુ ગેસ છે, પાણી ઉકળે છે, તો પણ તમે હાથો પકડેલો હોય, શું કામ? તો કે એ વિદ્યુતના અવાહક છે એટલે કે પ્લાસ્ટિકની બહાર વિદ્યુત આવી શકતું નથી. ખાલી તમે ધાતુની તપેલી મૂકેલી જોઈ હશે, એલ્યુમિનિયમની કે આપણા ઘરે સ્ટીલ હોય, ધાતુ જે છે ને વિદ્યુતના વાહક છે, બરાબર છે, એટલા માટે જ અંદરનો વાયર તમે જોશો તો એ ધાતુનો બનેલો હોય. તો સીધો તમે વાયર ન અડો તો શું થાય? તો કે શોર્ટ સર્કિટ થાય. એના બદલે ઉપર પ્લાસ્ટિક લગાવી દે એટલે કે ધાતુમાંથી વિદ્યુત પસાર થાય, પ્લાસ્ટિક ન અડે પણ પ્લાસ્ટિક આપણા સુધી પહોંચવા દેતું નથી, બરાબર. તમે ખાલી સામાન્ય ઉદાહરણ જોઈ લો તો તમે ગેસ ઉપર તપેલી મૂકી છે, બરાબર, ગેસ ઉપર તમે તપેલીને મૂકી છે, તમે સીધે સીધી ઉપાડી લેશો તો કે નહીં, તો ગરમ લાગશે. શું કામ? તો કે એ વિદ્યુતનું અવાહક છે, વાહક છે, બરાબર. હવે તમે હાથાવાળી તપેલી મૂકી છે, ક્લિયર, હવે તમે એને ગરમ થવા દો, પછી હાથાથી જ ઉપાડશો, બરાબર, તો કે એ પ્લાસ્ટિક જે છે આપણા સુધી વિદ્યુતને પહોંચવા દેતું નથી. ચલો હવે તમે શું તમે જાણતા હતા? જુઓ એમાં શું છે, તો કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેના ઉપયોગમાં એટલે સ્વાસ્થ્ય સંબંધી જે છે એમાં પણ થાય છે. કઈ કઈ જગ્યાએ? તો કે દવાની ગોળીઓનું પેકિંગ, દવા જે આપણે લઈએ છીએ એના ઉપર પેકિંગ હોય, શેનું હોય? તો કે પ્લાસ્ટિકનું. ઘાને ટાંકા લેવા માટેના દોરા જે છે, આપણે કોઈ પણ ઘા લાગ્યો હોય આપણે એમ કહીએ ટાંકા આવ્યા, એના દોરા આપણે તમે જોયું હોય ડૉક્ટર પાસે, બરાબર, દોરાથી લેતા હોય, એમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. દોરા, સિરીઝ, ડૉક્ટરના ગ્લોવ્સ અને બીજા કેટલાક તબીબ સાધનો વગેરેનો સમાવેશ થાય છે. એટલે ઇન્જેક્શન જે હોય એ પણ પ્લાસ્ટિકનું હોય. પછી એ ડૉક્ટર જે હાથમાં મોજા પહેરે છે એ પણ પ્લાસ્ટિકના હોય. આવા ઘણા બધા તબીબ સાધનોમાં ઉપયોગ થાય છે. માઇક્રોવેવ અને ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો પણ વપરાય છે, જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણોને કંઈ અસર થતી નથી. એવા પ્રકારનું પણ પ્લાસ્ટિક છે કે ઓવનમાં તમે મૂકો, ખોરાક ગરમ થાય છે છતાં પણ પ્લાસ્ટિકને કંઈ થતું નથી.
ટેફલોન એ એક પ્રકારનું પ્લાસ્ટિક છે. ટેફ્રોન જે છે એક પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોટતું નથી, તે રસોઈના વાસણ નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે. બરાબર છે, એની ઉપર નોનસ્ટિક પડ ચડાવેલું હોય ટેફ્રોન. એટલે કે અમુક પ્રકારના પ્લાસ્ટિક તમે તમારા ઘરે વાપરતા હશો તો પણ તમે જોયા હશે કે એવા પ્લાસ્ટિકના ડબ્બા આવે છે કે જેમાં તમે ખોરાક રાખો છો તો લાંબો સમય સુધી બગડતો નથી. આપણે તમે જોજો કે ફ્રૂટ, કોઈ પણ ફ્રૂટ કટિંગ કરીને રાખેલું હોય બહારની વાતાવરણમાં આવે તો ઉપર બ્લેક થઈ જાય. આપણે સફરજન હોય દાખલા તરીકે, બરાબર, મેં કટ કરી સુધારી અને બહાર રાખેલું છે ડીશમાં તો ઉપર બ્લેક શું થઈ જાય, બ્લેક બ્લેક થઈ જતું. એના બદલે જો અમુક પ્લાસ્ટિકના ડબ્બા એવા આવે છે કે જેમાં તમે ફ્રૂટ કટિંગ કરીને રાખો તો શું થાય છે, તો કે એની અંદર એવી કાળાશ પડતી નથી. બરાબર છે. અગ્નિરોધક પ્લાસ્ટિક, જોકે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એ વાત રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલામાઇન પ્લાસ્ટિકનું જ પડ ચડાવવામાં આવે છે. એ વસ્તુ બરાબર છે કે સિન્થેટિક રેસા જે છે, બરાબર છે, એ સરળતાથી આગને પકડી લઈને આપણા શરીરને ચોંટી જાય છે. પણ જે આપણે ફાયર બ્રિગેડને બોલાવતા હોઈએ તો એને તો કેવા કપડાં પહેર્યા હોય, તો એ લોકો એવા કપડાં પહેરે કે જે આગને દૂર ફેંકે, બરાબર, કે આપણા સુધી પહોંચી ન શકે. એટલે કે મેલેમાઇટમાંથી બનાવેલા, કે જે થર્મોસેટિંગનું એક એક્ઝામ્પલ છે, બરાબર છે, એમાંથી બનાવેલા કપડાં પહેરતા હોય છે. બરાબર, તો કે ફાયર યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા એટલે કે અગ્નિ સામે સામનો કરી શકે એ માટે એવા કપડાં બનાવવા મેલેમાઇટનું પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં. આ પ્લાસ્ટિક એવું છે કે જે અગ્નિ સામે તમને રક્ષણ આપે છે. બરાબર, તો ઘણા બધા પ્રકાર વિશે તમે જોઈ ગયા. કેટલા પ્લાસ્ટિક એવા છે કે જેની ઉપર નોનસ્ટિકનું પડ ચડાવી દઈએ કે જેથી તમે સરળતાથી એનો ઉપયોગ લઈ શકો. કેટલા પ્લાસ્ટિક એવા છે કે એને ગરમ કરવા છતાં ખોરાક અંદરનો ગરમ થાય છે પણ પ્લાસ્ટિકને કંઈ થતું નથી. અને ઘણા પ્લાસ્ટિક એવા છે કે સરળતાથી ખાલી તમે ગરમ પાણી નાખો તો પણ એનો આકાર બદલી દે છે. એટલે આમાં પ્લાસ્ટિકમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે, એની આપણે ચર્ચા કરી. ચલો, હવે એના પછીનો છે પ્લાસ્ટિક અને પર્યાવરણ. ચલો, હવે આપણે જોઈએ તો કે કોઈ પણ વસ્તુ હોય પ્લાસ્ટિકના આપણે ઘણા બધા ફાયદા જોઈએ. બરાબર, તો કે કોઈ પણ વસ્તુ હોય તો એના ફાયદા અને ગેરફાયદા બંને હોય. બરાબર, ચલો જો જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીનની બેગ પેક કરીને ચીજ વસ્તુઓ આપવામાં આવે છે. તમે કાંઈ પણ લેવા જાઓ તો શું કરે, તો કે તમને પોલિથીન કે પ્લાસ્ટિકની બેગ આપે. આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી થવા પાછળનું આ એક કારણ છે. અંતે તો પ્લાસ્ટિક કચરા ટોપલીમાં જ જાય છે. આપણે પોલિથીનની બેગ શાકભાજી લેવા ગયા હોય, બધા શાકવાળા આપે, કોઈ પણ કરિયાણાની દુકાને ગયા હોય તો એ લોકો આપે, પછી શું કરીએ, આવીને આપણે વસ્તુનો ઉપયોગ કરીએ અને પ્લાસ્ટિક સીધું ડસ્ટબિનમાં નાખી દઈએ. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક ખૂબ જ અઘરી સમસ્યા છે. શા માટે, તો કે એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયા ક્રિયાઓ વડે વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય ઘટનાઓ કહે છે. બરાબર છે, બેક્ટેરિયાની ક્રિયા વડે જે વિઘટન પામે એને કહેવાય જૈવ વિઘટનીય ક્રિયાઓ. બરાબર છે, જે પદાર્થો સરળતાથી કુદરતી ક્રિયાઓ વડે વિઘટન પામતા નથી, બરાબર, એને કહેવાય જૈવ અવિઘટનીય કહે છે. હવે તમે કોષ્ટકમાં જુઓ તમને, ચલો, એવા પદાર્થો કે જે કુદરતી ક્રિયાઓ એટલે કે બેક્ટેરિયાઓ વડે સરળતાથી વિઘટન થાય તો એને કહેવાય જૈવ વિઘટનીય. બરાબર, અને જેનું કુદરતી જે પ્રક્રિયાઓ છે, બરાબર છે, એટલે કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે વિઘટન થતું નથી એને કહેવાય જૈવ અવિઘટનીય ઘટનાઓ. બેની વ્યાખ્યા ક્લિયર? આપણે મેં તમને ત્યારે જ ચર્ચા કરી હતી, આપણે 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં પણ પ્રયોગ આવતો. બરાબર છે, કે તમે કોઈ પણ આપણા ઘરે જે કચરો વધે છે, નકામો કચરો વધે છે, બરાબર છે, આપણે 6મા ધોરણમાં તો આખો એનો પાઠ હતો સરસ મજાનો, કે ખાતર કેવી રીતના બનાવવું. તો કે આપણે જે ઘરે કચરો વધે, દાખલા તરીકે શાકભાજી છે, બરાબર, બગડી ગયેલા ફ્રૂટ છે, પછી શાકભાજી આપણે તમે બનાવો છો એના છાલ જે ઉતારો છો એ છે, બરાબર, આપણે ખાઈ લીધું હોય અને એના ફ્રૂટના કોઈ બી છે, કે જે કંઈ પણ વસ્તુ વધેલી છે આપણે જમીએ, રસોઈ બનાવી, શાક બનાવ્યું અને વધેલું છે તો એ છે બધું. તમે એક સરસ મજાનું મોટું એવું વાસણ લઈ કે
ખાડો કરી આજુબાજુમાં, એમાં તમે નાખો, ઉપર માટી નાખી દો અને તમે એને વિઘટન થવા દો. બરાબર, તો કે આપણે સૂક્ષ્મજીવોમાં જોયું હતું બેક્ટેરિયા કેવી રીતને વિઘટન કરે, તો કે એને વિઘટન થવા દો તો શું થાય, તો એમાંથી ધીમે ધીમે ખાતર બની જાય, એનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર થઈ જાય છે. ત્યારે જ આપણે કીધેલું હતું જો પોલિથીન પ્લાસ્ટિકની વસ્તુઓ તમે એમાં નાખશો તો એને કાંઈ અસર થશે નહીં, એટલે કે એનું વિઘટન થતું નથી. બરાબર, તો કે જે કચરો આપણે એનું વ્યવસ્થિત રીતે વ્યવસ્થાપન ન કરી શકીએ તો એ આપણા પર્યાવરણમાં નુકસાન કરે, તો હવે આપણે એ જોશું આગળ. બરાબર છે, તો કે જેમ પ્લાસ્ટિકના ઘણા બધા ફાયદા જોયા એમ સામે ગેરફાયદા હોય. ચલો હવે તમને એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે. બરાબર છે, એમાં તમારે જોવાનું કે કયો પદાર્થ જેવ વિઘટનીય છે અને કયો અવિઘટનીય છે. હવે જુઓ તો કે કચરાનો પ્રકાર, તો કે ફળો શાકભાજી જે છાલ વધેલી રસોઈ મેં જેમ હમણાં ચર્ચા કરી એને વિઘટન થવા અંદાજિત 1-2 અઠવાડિયા લાગે, એટલે કે સરળતાથી થઈ જાય છે, એટલા માટે એ કેવો કહેવાય, જેવ વિઘટનીય કહેવાય. કાગળ છે બરાબર, તો એને 10-30 દિવસ લાગે, તો કે એ કેવો થાય, તો કે હા તો 30 દિવસ એટલે 1 મહિનામાં થઈ જાય તો એ જેવ વિઘટનીય. સુતરાઉ કાપડ છે તો 2-5 મહિનામાં એનું વિઘટન થઈ જાય, તો એ પણ જીવ વિઘટનીય કહેવાય. લાકડું છે તો 10-15 વર્ષમાં થાય તો એ પણ શું કહેવાય, તો કે જીવ વિઘટનીય, કે એનું વિઘટન તો થાય જ છે. ઊનના કપડાં છે તો એને લગભગ 1-2 વર્ષ લાગે તો એ પણ જીવ વિઘટનીય. હવે ટીન એલ્યુમિનિયમ અને ધાતુના કેન છે ને એને 100-500 વર્ષ લાગે વિઘટન થતાં. બરાબર, તો એ કેવું કહેવાય, તો કે જેવ અવિઘટનીય, એનું વિઘટન કરવું શક્ય નથી. અને પ્લાસ્ટિકની થેલીઓ છે ને એને તો કેટલા એવા વર્ષો લાગે, એટલા માટે એનું પણ વિઘટન કરવું શક્ય નથી, એટલે કે જેવ અવિઘટનીય કહેવાય. બરાબર છે, હવે તમારે આ કોષ્ટક તમારી CW માં વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે. CW માં બરાબર છે કે કોષ્ટક લખવાનું છે વિઘટન થ વિઘટન થવાનો સમય, અને જે કોષ્ટક આપેલું છે આખે આખું. બરાબર છે કે વિઘટન ક્યારે થાય, એનો પદાર્થનો પ્રકાર કેવો છે, સમજાઈ ગયું. ચલો જુઓ, અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલા વર્ષો થતા હોવાથી ઇકો ફ્રેન્ડલી નથી, તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે, કે કેટલા સમય થાય એટલે ઇકો ફ્રેન્ડલી નથી, એટલે કે ખૂબ નુકસાન કરે છે. આ ઉપરાંત સિન્થેટિક પદાર્થોનું દહન ધીમું થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. આ પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આ મુશ્કેલીનું કઈ રીતે નિવારણ થશે, બરાબર છે, જેના લીધે આપણે શું કરીએ, જોઈને બાળીએ. બરાબર, હાલો એમ સમજી લઈએ કે વિઘટન નથી થતું પ્લાસ્ટિકની બેગનું, તો એને તમે બાળી નાખો, સળગાવો, તો પણ એનો જે ધુમાડો છે એ પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે. ચલો, હવાનું પ્રદૂષણ થાય છે તો આવું ન થાય એના માટેના ઉપાયો શું, તો કે શું તમે કચરાના એવા ઢગલા જોયા છે કે જ્યાં પ્રાણીઓ ખાસ કરીને ગાય કચરો ખાતી હોય. ખાધ કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીનની બેગ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ ખાઈ જાય છે. શું તેના પરિણામોની કલ્પના કરો છો? પ્લાસ્ટિક મટીરિયલ આવા પ્રાણીઓના શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે અને પેટમાં એક અસ્તર બનાવી દે છે અને તેમના મૃત્યુનું કારણ બને છે. અહીં તહીં બે જવાબદાર રીતે ફેંકાયેલી પોલીબેગ્સને લીધે ગટરો પણ ભરાઈ જાય છે. કેટલીક વાર આ પણ બે જવાબદાર બનીને વેફર, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર, બગીચામાં કે પિકનિક સ્થળે ફેંકી દઈએ છીએ. શું આવું કરતા પહેલાં આપણે વિચારવું ન જોઈએ કે આપણે એક જવાબદાર નાગરિક અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવું અને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટેના પગલાં સૂચવવા જોઈએ. બરાબર છે, આપણે અત્યારે જે દેશમાં કહીએ કે પ્રોજેક્ટ ચાલી રહ્યો કે સ્વચ્છ ભારત, સ્વચ્છ આપણું ગુજરાત, બરાબર છે, તો એના માટે તમારે આપણે પણ કંઈક કરવું જોઈએ. તમે આ વસ્તુ તો અવારના આપણા ઘરની બાજુમાં કે સ્કૂલની બાજુમાં કે જોઈ જ હશે, કે તમે કોઈ પણ આપણે દાખલા તરીકે જઈમાં હોય, બરાબર છે, અથવા તો તમે ફ્રૂટ કે કંઈ ખાધું હોય પછી શું કરી એની બેગમાં, પોલિથીનની બેગમાં પેક કરી અને બહાર ફેંકી દેતા હોય. પછી ખાસ કરીને ગાયો, રખડતી જે ગાય હોય, બરાબર છે, એ વસ્તુ ખાવા માટે શું કરે, તો કે પ્લાસ્ટિકની બેગને આમ તેમ તોડે. બરાબર, પછી શું કરે, એની અંદર ખાદ્ય પદાર્થ હોય તો એ પ્લાસ્ટિકની બેગને પણ ખાઈ જાય છે.
જે એના શ્વસન તંત્રમાં અંદર જઈને એક અસ્તર બનાવે છે. હવે પ્લાસ્ટિક, તમે જ પ્લાસ્ટિકને બે ખાજો શું થશે? તો કે એના લીધે ઘણી વખતે મૃત્યુ પામે છે. તો આપણા કારણે આવી વસ્તુઓ બને છે. હવે તમે કોઈ પણ જગ્યાએ ફરવા માટે ગયા, બગીચામાં ગયા, પિકનિકમાં ગયા, અથવા તો આપણે શેરીમાં કે ઘરમાં આપણે વેફર ખાતા હોય, પડીકું બહાર ફેંકી દઈએ છીએ, જેના લીધે ગટરમાં જાય અને ગટર શું થાય છે, આપણે પાણીની અંદર જે ભરાવો હોય ગટરમાં જાય, ગટરમાં જાય એટલે જે વરસાદનું પાણી ને બીજું પાણી જવું જોઈએ એ ન જાય અને ઉભરાય છે, જેના લીધે ગંદકી ફેલાય છે. તો આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ આવે બરાબર કે સ્વચ્છ રાખવા માટે વ્યવસ્થિત બને એટલો પ્લાસ્ટિક પોલિથીનની બેગનો ઉપયોગ ખૂબ ઓછો કરીએ. વારંવાર આપણે એડવર્ટાઇઝમાં, મૂવીઝમાં બરાબર છે, સિરિયલોમાં આપણે સમજાવવા માટે આવી પ્રવૃત્તિઓ મૂકતા હોય છે. તો કે તમારે પણ એ વસ્તુ સમજવી જોઈએ કે પ્લાસ્ટિકના લીધે આપણા કારણે બીજાને નુકસાન થાય એવું ન કરવું જોઈએ. ખાલી એટલું વિચારીએ કે હું એક કાગળ ફેંકીશ તો મારા લીધે જો એ ગાય ખાશે તો એ મારા લીધે એનું મૃત્યુ થશે, થાય ને? તમે કોઈ પણ કાગળ ફેંકી દો ને ગાય ખાય તો બરાબર, પછી હું ક્યાંક નાખીશ ને ઉડી અને કોઈની ગટરમાં એ ફસાઈ જશે તો એની ગટર ભરાશે, જ્યાં ગંદકીનો ફેલાવો થશે. તો ખાલી આપણા થકી જોઈ અને આપણે વસ્તુને વ્યવસ્થિત એનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. તમે સ્કૂલમાં હોય કે કોઈ પ્રોગ્રામમાં ગયા હોય બરાબર, ત્યાં આપણે અવારનવાર રેલી કાઢતા હોય કે પ્લાઝા બરાબર પ્લાસ્ટિકથી મુક્ત આપણું ગુજરાત કરીએ, પ્લાસ્ટિકને પોલિથીનની બેગનો વપરાશ ન કરીએ, અલગ અલગ પ્રકારના સૂત્ર તમે બોલતા હો છો, પરંતુ એ આપણા જીવનમાં પહેલાં આપણે એનો અમલ કરવો જોઈએ. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો. ખરીદી કરવા જ્યારે તમે જાઓ ત્યારે શણની કે સુતરાઉની ઠેલી, આપણા ઘરે જે ઠેલી હોય એ લઈને જાઓ, જેથી આપણે પોલિથીનના જે જબલા આપણને આપે દુકાનદાર એ આપણે લેવા પડે નહીં. જેવ વિઘટનીય અને જેવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરો અને નિકાલ કરો. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો છો કે જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય? અત્યારે આપણા પણ ઘરે, તમારા ઘરે ગાડી કચરો લેવા માટે આવે ને એમાં પણ લખેલું હશે ભીનો કચરો ને સૂકો કચરો. શું કામ? તો કે એનો નિકાલ કરવો વ્યવસ્થિત રીતે શક્ય બને ને સારી રીતે એનો નિકાલ થાય. આપણે સૂકો કચરો અને જે ભીનો કચરો હોય એટલે કે જેનું વિઘટન થતું નથી એવો કચરો અને વિઘટન થાય છે એવો કચરો, બેને અલગ પાડીને રાખવા જોઈએ બરાબર, કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય. તમે ઘણી બધી ટીવીમાં આવી એડવર્ટાઇઝ અને એના વિશે જોયું હશે બરાબર, કે બધા પ્રકારનો કે કોઈ પણ એક સોસાયટી છે બરાબર, એનું આપણે જો એક કચરાનું એવો એક વિચાર કરીએ કે કોઈ પણ બે કચરો જે છે અલગ રાખશું બરાબર, તો એના લીધે આપણે જેવું વિઘટનીય જે કચરો છે એમાંથી તમે ખાતર બનાવી શકો. એ ખાતરનો તો તમે આપણી સોસાયટીમાં, આપણી બાજુના ગાર્ડનમાં, ક્યાંય પણ બગીચા હોય તો તમે એમાં એ ઉપયોગ કરો તો ઘણા બધા ફાયદા થાય, કે બગીચો છે તો એમાં વૃક્ષનો શું થાય તો કે એમાં પોષણ મળે અને ઝડપથી એનો વિકાસ થાય, સારું એવું બરાબર છે વૃક્ષો વાવી શકાય. તો કે કચરામાંથી જ આપણે વેસ્ટમાંથી બેસ્ટ જોઈએ તો આવું ઘણું બધું બનાવી શકાય છે. પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલિંગ કરી શકાય છે. રિસાયકલિંગ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરો. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમના કેટલાક રંગો ઉમેરી શકાય, જેને લીધે તેના ઉપયોગમાં ખાસ ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. કે જે રિસાયકલિંગ થાય બરાબર છે તો એમાં ઘણા બધા પ્રકારના રંગો ઉમેરે કે જેથી ખાદ્ય પદાર્થોમાં આપણે પછી પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો નુકસાન કરે, એટલા માટે બને ત્યાં સુધી એનો ઓછો ઉપયોગ કરવો. જાગૃત નાગરિક તરીકે 4R સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ અને એવી આદતો કેળવો કે પર્યાવરણને ફાયદો થાય બરાબર છે. 4R સિદ્ધાંતને યાદ રાખવો કે શું બરાબર છે, તો કે એનું રિસાયકલિંગ થવું, જે આપણે જાગૃત નાગરિક તરીકે કે પ્લાસ્ટિકના જે ઉપયોગો છે એને ઓછા કરવા માટે 4R બરાબર એનો સિદ્ધાંત એવો છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો અને બને ત્યાં સુધી પર્યાવરણને સ્વચ્છ રાખો બરાબર. તો બધાને આ સમજાઈ ગયું પ્લાસ્ટિક વિશે? જે પ્લાસ્ટિક અને પર્યાવરણ છે તો આપણા પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે, એના માટેની આ રીત જે આપણે સિદ્ધાંતો જોયા એને આપણે અમલમાં મૂકવા જોઈએ, કે જેના લીધે આપણા કારણે જો આપણો દેશ, આપણી ઘર, આપણી શેરી, આપણું શહેર, આપણું રાજ્ય બરાબર, આપણો જિલ્લો, આપણો દેશ જો આપણા થકી જ જોઈએ તો સ્વસ્થ રહેતો હોય તો આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ આવે.
બરાબર. તો આપણે જેમ કેમ કહીએ કે પાણીનો બચાવ કરો, તો એમ પ્લાસ્ટિકમાં પણ ઘણા બધા ગેરફાયદા છે કે જેનો આપણે આવી રીતના પોલિથીનની બેગ ન વાપરી અને બીજા કોઈ પણ વસ્તુ એની જગ્યાએ વાપરી અને એનો ઉપયોગ ઘટાડવો જોઈએ. આપણે જોયું પ્લાસ્ટિક વગર ચાલતું નથી, એ વાત સાચી છે, બરાબર છે, કે એના ફાયદા અને ગેરફાયદા હોય તો આવી જે પોલિથીનની બેગોને જેના લીધે નુકસાન થતું એનો ઉપયોગ ઓછો કરો. ચલો રેસાઓ વિવેક એમાં જોઈએ, જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિક બેગ ના ફેંકવો જોઈએ, બરાબર. શું શું કરવું જોઈએ? ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કાપડની કે શણની થેલી લઈ જવી. પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરો. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંગ્સ બોક્સને બદલે સ્ટીલનું લંગ્સ બોક્સ વાપરવું જોઈએ. શું કામ? તો કે જો એનું રિસાયકલિંગ થાય, પાછો એમાં કલરને ઉમેરે ને પાછો વિનાઈ બોક્સ આપણે લઈએ તો એમાં રસાયણોને આ તે બધું હોય, બરાબર છે. એટલા માટે પ્લાસ્ટિકનો બને એટલો ઓછો એના બદલે તમે સ્ટીલનું લંચ બોક્સ લઈ જઈ શકો. તો પ્લાસ્ટિકના ફાયદા અને ગેરફાયદા બંને છે, એટલે બે ધ્યાનમાં રાખીને આપણે એ તરફ જવું જોઈએ, બરાબર. ચલો હવે પછીની પ્રવૃત્તિ છે જે બરાબર એવી જ પ્રવૃત્તિ આપીશ કે જે તમારી CW માં થઈ શકે. ક્લિયર? ચલો તો કે આપણે બીજું કંઈ નહીં, જૈવિક કચરો અને અજૈવિક પરંતુ પ્લાસ્ટિક તેવું નથી એ દર્શાવતી પ્રવૃત્તિ તૈયાર કરો, પ્રવૃત્તિ, બરાબર છે. હવે તમારી શાળામાં એક ચર્ચાનું આયોજન કરો અને એમાં સિન્થેટિક કાપડના ઉત્પાદન, કુદરતી કાપડના ઉત્પાદન બંનેના વિકલ્પ કે ક્યુ કાપડ સારું છે, મારું કાપડ સૌથી સારું એ વિષય ઉપર તમે નિબંધ લખી શકો છો, બરાબર. અથવા તો તમારે પ્લાસ્ટિકને, બરાબર છે, ચલો જુઓ પ્લાસ્ટિકના બીજા સૂત્ર તમે શું, તમે 100 નોટ ટુ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકને કહો ના એ અભિયાન વિશે સાંભળ્યું હશે, બરાબર છે. આવા થોડા સૂત્ર નારાઓ બનાવો. કેટલીક સરકારી અને બિનસરકારી સંસ્થાઓ છે જે છે કે સામાન્ય લોકોને પ્લાસ્ટિકનો સમજપૂર્વક ઉપયોગ કરીને કરવો જોઈએ. પર્યાવરણ સચવાય તેવું વાતાવરણ, બરાબર, એન્વાયરમેન્ટ ફ્રેન્કલી કઈ રીતે કરવું એ વિશે લોકોને શિક્ષિત કરો. તમારા વિસ્તારમાં રહેલી આવી સંસ્થાઓના જાગૃત કામ કરતી શોધી કાઢો, જો ન હોય તો એક બનાવો, બરાબર છે. કે તમે જાતે આપણી સ્કૂલનું જેવું એક ગ્રુપ બનાવીએ કે પહેલાં હું મારી સ્કૂલમાં બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશ, બરાબર છે. પછી તો કે આપણી શેરીમાં જોઈએ તો અહીંયા પણ જે પ્લાસ્ટિક ગમે એમ ફેંકે છે એનો ઉપયોગ ઓછો કરીશ, તો એવું આપણે ગ્રુપ બનાવીએ. કેમ? જેમાં આપણે વૃક્ષારોપણ માટે કરીએ છીએ એવી રીતના આમાં પણ કરી શકો, બરાબર છે. તો પ્લાસ્ટિક મુક્ત આપણે જોઈએ કે પ્લાસ્ટિકને કહો ના એવા તમે નારાઓ અનેક સાંભળ્યા હશે. તો પ્લાસ્ટિકને લગતા સૂત્રો કેમ, આપણે જળ એ જીવન એવા મારા જેમ પાણી વિશે બનાવતા હોય એવા તમારે સૂત્રો બનાવવાના છે. 2 થી 3 સૂત્રો તો આવડવા જ જોઈએ, બરાબર છે. તમારી CW માં સરસ મોટા અક્ષરે આવા સૂત્રો લખી અને પછી એના ફોટા મોકલવાના. ક્લિયર? ચલો હજી એક એમાં ટેક્સ્ટબુકમાં સરસ મજાનું આપેલું છે કે શું તમે જાણતા હતા, આપણને ન ખ્યાલ હોય ને એવી અનેક માહિતી આપેલી હોય. ચલો એમાં જોઈએ. નાયલોન જે છે એ રેશમ જેવું જ દેખાય છે, તે મજબૂત અને લવચીક છે. નાયલોનની આ સુંદર ગુણવત્તાને લીધે ઈસવીસન 1939માં તે બજારમાં આવ્યું. ત્યારે જાહેરમાં ખૂબ સનસનાટી મચી ગયેલ કે નાયલોન પ્રત્યે વધુ પડતું આકર્ષણ ઊભું થયેલું. આ નવા કપડામાંથી બનાવેલા સ્ત્રીઓના ચુસ્ત કપડાં બરાબરનું ખૂબ જ માગ હતી. પણ કમનસીબે બીજા વિશ્વયુદ્ધ એટલે કે ઈસવીસન 1939 થી 1945 દરમિયાન નાયલોનનું તમામ ઉત્પાદન પેરાસૂટ બનાવવા માટે ઉપયોગમાં લેવું પડ્યું, બરાબર. યુદ્ધ થતું હતું એટલે કે પેરાસૂટ બનાવવા માટે એનો ઉપયોગમાં લઈ લીધું, બધું જેટલું કાપડ હતું ને એટલું. યુદ્ધ પછી જ્યારે આપણે ચુસ્ત કપડાં કહીએ કે સ્ટોર વૃક્ષનું ઉત્પાદન શરૂ થયું ત્યારે પુરવઠા કરતાં માગ વધી ગઈ. જેટલું ઉત્પાદન થતું હતું ને એના કરતાં તેની માગ જાજી હતી. આ ઉત્પાદનમાં ખૂબ મોટા પાયે કાળા બજાર થયા. એક જોડી ખરીદવા માટે સ્ત્રીઓએ કલાકો લાઇનમાં ઊભું રહેવું પડતું અને ઘણી બધી વાર નાયલોન માટેના તોફાનો પણ થતા હતા. આ નાયલોનનું એક કહીએ ને આપણે વાત કે જે આપણે જાણી ન હોય કે રેશમ જેવું જ હતું અને ખૂબ જ બધાને ચુસ્ત કાપડ હતું કે જે આ સ્ત્રીઓ હોય એના કપડાઓ બનાવવા માટે ખૂબ ઉપયોગ કરતા. ક્યારે? તો કે 1939માં. પછી જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું 1939 થી 45 ની વચ્ચે,
ત્યારે આ બધું કાપડ એ પેરાસુરને યુદ્ધના જે કપડાં હતા એમાં બનાવવામાં વપરાઈ ગયું. યુદ્ધ થયા પછી બરાબર છે પાછું એનું ઉત્પાદન શરૂ કર્યું તો ઉત્પાદન થતું હતું એની સામે તો એની માગ વધારે હતી બરાબર, એટલા માટે એમાં કાળી બજારી થવા લાગી. આપણે જોજો વસ્તુ ઓછી હોય ને એની સામે માણસોની માગ વધુ હોય તો શું કરે, ભાવ વધારી દે, એટલે કાળી બજારી બરાબર થવા લાગ્યો. અને સ્ત્રીઓ કલાકો સુધી લાઇનમાં ઊભી રહી અને આ કાપડનો ઉપયોગ કરતા, અને ઘણી વખત એના લીધે શું થાય તો કે તોફાનો, આપણે કોઈ પણ જોજો પાણી ન આવતું હોય તો તોફાનો થયા હોય એમ આ કાપડના પણ તોફાનો થયેલા છે બરાબર. આ એક જાણવા જેવી વાત કહેવાય કે આપણને આ વાતનો ખ્યાલ ન હોય. ક્લિયર, અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે પછી આપણે સ્વાધ્યાય પોથીમાં આ ચેપ્ટરની ચર્ચા કરશું બરાબર છે. સ્વાધ્યાય પોથીમાં આ ચેપ્ટરના પ્રશ્ન કંઈ પ્રયોગ હોય તો એના વિશે ચર્ચા કરશું. આના પછીના લેક્ચરમાં જ્યારે તમે બેસો ત્યારે સ્વાધ્યાય પોથી સાથે લઈને બેસું. ક્લિયર, અહીંયા આ પાઠ પૂરો થાય છે. આપણે લોકડાઉનમાં પણ આની આ પાઠની ચર્ચા કરી હતી ત્યારે આપણી પાસે સ્વાધ્યાય પોથી કે અમુક મટીરિયલ ન હોય એટલે વ્યવસ્થિત ન જાય એટલે આખો ચેપ્ટર મેં પાછું કરાવેલો એટલે રિવિઝન થઈ ગયું બધાને. ક્લિયર, હવે આપણે સ્વાધ્યાય પોથીમાં આ ચેપ્ટરમાં આગળ ચર્ચા કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. ચલો, થેન્ક યુ.